સ્કંદના ત્રીજા અધ્યાયનો 13મો શ્લોક બતાવવામાં આવ્યો છે. શું કહે છે? વાસુદેવ સ્તુતિ કરતા કહે, પ્રભુ આપ અતિ દયાળુ છો, ભગવાન આપ અતિ દયાળુ છો. ઈશ્વર એટલા બધા દયાળુ છે કે માણસ 1000 અપરાધ કરે ત્યારે ભગવાન 999 ને માફ કરી દે છે. મનુષ્ય માણસ હજાર માંથી એક જ અપરાધ ની સજા કરે, ભગવાન જો આપણા બધા અપરાધો ની સજા કરે તો આપણે એક દિવસ પણ ન જીવી શકીએ, એક દિવસ પણ ન જીવી શકીએ. પ્રભુ આપ સર્વત્ર છો, સંસારમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય, એવી જગ્યા કોઈ નથી. પણ આપણી અંતર ની શક્તિ એવી નથી એટલે આપણે દર્શન થતા નથી. બાકી ભગવાન છે, છે ને છે. જેને જે સર્વત્ર પરમાત્માનો અનુભવ થાય એના માટે તીર્થસ્થાન અને કબ્રસ્તાન બંને સરખા છે, બંને સરખા છે. જેને બધે પરમાત્માનો અનુભવ થાય એના માટે મંદિર મસ્જિદ ના ઝઘડા ખતમ થઈ જાય છે. માણસનું અજ્ઞાન માણસને ઝઘડાવે છે. જેને બધામાં પરમાત્મા દેખાય ને કોઈ દી ઈર્ષા કરતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી, કારણ એ જાણે છે બધામાં એ પરમાત્મા લાગે છે. દાસ સતાર ને મિલા ઘેલા વસ્ત્ર પહેરે, ગમે ત્યાં બેહે ત્યાં ભજન સંતવાણી કર્યા રાખે છે. લોકો કેવા લાગે કે આ તો ગાંડો થઈ ગયો, આનું મગજ ખાઈ ગયું લાગે છે આનું મહત. એક દિવસ ઘેરે ગયા અને એની માતા, સતારની માતા એને પૂછે છે કે માં, એ ભાઈ લોકો એમ કહે છે તું ગાંડો થઈ ગયો છે, હે તું ગાંડો છે? સતાર કહે છે, હે માં, હે માં, આ દુનિયાના લોકો તો મને ન ઓળખી શક્યા પણ માં તું પણ ન ઓળખી શકી મને, હે. આ દુનિયા તો મીરાને ગાંડી કીધી, નરસિયાને ગાંડો કીધો, આ તો દુનિયાના દેખાવમાં ગાંડા છે. વસુદેવ ગોકુળ તરફ જઈ રહ્યા છે. યોગ માયાના વાવરણ તમામ લોકો નિંદ્રામાં છે. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નિંદ્રારૂપી દેવીને તમામ જગ્યાએ વ્યાપી ગઈ છે અને વસુદેવ ભગવાનને માથા પર મૂકી ઘોર અંધકાર વરસાદ વરસી રહ્યો છે. કૃષ્ણ ઉપર વરસાદ પડે નહીં એ માટે શ્રેષ્ઠ નારાયણ છત્ર ધર્યું છે, શ્રેષ્ઠ નારાયણ છત્ર ધર્યું છે. વસુદેવ સારું થઈ કે પાછળ વળી જોયું નહીં, નહીતર ટોપલો નાખીને નાચી જાત. છતાં જેના માથે ભગવાન બિરાજે ને કોઈનો ડર લાગતો નથી, એમના બે કાંઠે વહી રહી છે, બે કાંઠે વહી રહી છે. ગાગર મે સાગર ભરાયો બ્રહ્મ યશોદા કે ઘર. ગાગર મે સાગર ભરાયો બ્રહ્મ યશોદા કે ઘર આયો. યમુના ભરને લગી ઉછાલા, યમુના ભરને લગી ઉછાલા, સાગર સયમ નદી તટ આયો બ્રહ્મ યશો.
ગ્લાસ કાપી નાખો ને થોડો સહેજ કાપો. યમુનામાં પૂર કેમ આવ્યું કહે છે, આમાં તેને થોડોક ડાઉન કરજો સહેજ. એક પછી જ આપો બાસ કાપી નાખો. યમુનાને થયું જે ચરણ માંથી ગંગા નીકળે છે, ચરણ કેવટે ધોયા એ ચરણ માટે યોગીઓ તપ કરે છે, ચરણ સામે ચાલીને મારી પાસે આવ્યા છે. યમુનાજી આનંદ આનંદ થઈ રહ્યો છે. વસુદેવ પ્રભુ લઈ નંદાલયમાં આવ્યા છે, જે ઓરડામાં હતા. ઓરડામાં એ દીપક સળગી રહ્યો છે, જ્યાં વસુદેવ બાલકૃષ્ણ સાથે પ્રવેશ કર્યો ત્યાં દીપક બુજાઈ ગયો છે. દીપક ને થયું કૃષ્ણને કુલદીપક છે, કુલદીપક આવ્યા પછી મારે કોઈ જરૂર નથી, એટલા માટે દીપક બુજાઈ ગયો છે. દીપક ને થયું કૃષ્ણના વિયોગમાં આજ સુધી બળતો રહ્યો, કૃષ્ણ સંયોગનું સુખ લેવું, સુખ લૂંટવું છે. દીવો યશોદાને જગાડવા માટે બુજાવ્યો, સવાર થવા આવી મૈયા જાગે એવો સંકેત આપે, દીવો બુજાઈ ગયો, ભગવાન આવ્યા ને ઊંઘ ઉડી છે. સોવત હૈ સો ખોવત હૈ, જો આ સૂત્ર યાદ રાખવા જેવું છે. સોવત હૈ જો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ ખોવત હૈ. જે માણસ સુઈ જાય છે ને, એને પછી અમુક ટાઈમે બધું ખોવાનો વારો આવે છે, અને જે જાગે છે ને એને દિન પ્રતિદિન એની પ્રગતિ 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 થાય છે. ઘણી વખત આપણે વાતો કરતા હોઈએ છીએ કે ભાઈ એના દીકરા તો હમણાં સુરત ને અમદાવાદ ગયા, એ કેમ કમાણા અમને ખબર છે. એને જૈન કોકની પૂછો, તમે જમો છો કેટલા વાગે બપોરે અને કેટલા વાગે હોવો છો, તો એ તમને જવાબ આપશે કે દાદા અમે 3 વાગે બપોરનું ભોજન લઈએ અને સાંજનું 12 વાગે જમીએ છીએ. અને હોવાનું કેટલી વાગે તો પૂછો ને તમે, તો એ 2 વાગે રાત્રે હોવે અને પાછો સવારે 7 વાગે તો જાગીને ઓફિસે વહી ગયું હોય ત્યારે પૈસા મળે છે. છતાં આપણે ન ખબર હોય ને, એ લોકો એમ કે હોય કેમ કમાણો અમને ખબર છે, એને તો 2 નંબરની આવક છે. તમને કોણ ના પાડે, તમે 3 નંબરની કરો ને કોણ ના પાડે ભાઈ. સ્વતંત્ર ગાંધીજી ગયા, તે દુના સ્વતંત્ર કરીને ગયા, હવે એ વતન તુમારે હવાલે સાથીઓ, એ વતન અબ તુમારે હવાલે સાથીઓ, કોણ ના પાડે ભાઈ. પણ આપણે નકરી કોકની પંચાયત કરવી, ભાઈ ક્યાં જવું છે ને શું કરવું છે ને, આપણા ખેતરમાં ખડ થયું હોય તો એ બીજાને સલાહ દે, ભાઈ તારે હવે દવા સાટવી પડશે, ખડ જોયું પણ તારું કરીને ભાઈ. આપણે બીજા ના જ અવગુણો જોઈએ છીએ, બીજા ના જ અવગુણો જોઈએ છીએ. એના છોકરા જેમ કમાણા એમ, પણ આપણા છોકરાનો વિચાર, આ દરેક સમાજનો પ્રશ્ન છે. જો સોવત હૈ વો ખોવત હૈ, ઓર જો જાગત હૈ વો પાવત હૈ. વસુદેવ ને મનમાં અફસોસ થવા લાગ્યો છે કે મારે ભગવાનને છોડીને માયાને લઈને જવું પડશે. વસુદેવ કૃષ્ણ યશોદા પાસે ગયા અને માયાને લઈને જાય છે. જતી વખતે આકાશ તરફ જોઈ ચંદ્ર ને કહે, ચંદ્રમા તમારી સાક્ષી મારા બાળકને અહીં મૂક્યો છે, નંદ બાબા ભવિષ્યમાં ફરી જાય તો તમારી સાક્ષી આપજો. વસુદેવ ગયા પછી ઠાકોરજી રડે છે. વસુદેવ ભક્ત, ભક્ત ભગવાનને મૂકીને માયા પકડે ત્યારે ભગવાન રડે છે. આવું ભક્તને શોભે નહીં. વસુદેવ મથુરા યોગ માયાને લઈને મથુરામાં, યોગ માયા પણ કારાગરમાં જઈ રડવા લાગી છે. ચોકીદારો દોડ્યા, કંસને ખબર કે કોઈ બચ્ચા રો રહા હૈ, કોઈ બચ્ચા રો રહા હૈ. કંસ દોડ્યો બાળકી દેવકી પાસે, ખેંચી લે પથ્થર ઉપર પસાડ્યો, જોતા જોતામાં હાથમાંથી બાળકી છટકી છટકી અને સિદ્ધિ ઉપર અષ્ટભુજ ધારી થઈને કંસને કહ્યું, હે કંસ, તું મને શું મારીશ, તને મારનાર જન્મી ચુક્યો છે. કંસને કહ્યું, એટલે આટલું ધ્યાન રાખ્યું સદા છટકી
પછી દેવકીના આઠમા પુત્રને શોધવા મથુરામાં કંસના દરબારની મીટિંગ ભરાવી છે. અહીં ગોકુલમાં નંદ બાબા પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, ગાયો પાસે જઈ કહે છે, હે ગૌ માતા, હે ગૌ માતા, તમારા જેમ વાસડો છે એમ મને એક દીકરો આપો, મને એક દીકરો આપો. હું આ દીકરાને તમારી સેવામાં અર્પણ કરીશ, દીકરો ના આપો તો દીકરી આપો, જેથી ગાયોની સેવા કરી શકું. હે ભગવંત, હે ગાય માતા, એક દીકરો આપો. ગાય કહે, બાવા, હતી તો દીકરી પણ એ મથુરા મોકલી છે ને લાલાને અહીં તેડાવીને લાવ્યો છે. યશોદા મૈયા વહેલી ઉઠારે જાગી, વહેલી સવારમાં જાગ્યા છે. સાવ સવારના યશોદાજી જાગ્યા, કૃષ્ણ મુખ જોઈ હરખા. ઈકો આપજો સર.